हेलो फ्रेंड्स, नमस्कार। सरस्वती शिशुकुंज भगवाला वेलकम्स यू। विद्यार्थी मित्रों, आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण बराबर छे, अने द्विघात समीकरणमां आपणे व्यवहार प्रश्नो नो अभ्यास करी रह्या छे बराबर। चलो, आजनो एक आपणो प्रश्न छे, एक मोटर कारनी झड़प प्रति कलाक 10 किलोमीटर वधारवामां आवे तो 200 किलोमीटर નું અંતર કાપતા તેને 1 કલાક જેટલો સમય ઓછો લાગે છે। 1 કલાક જેટલો સમય અહીંયા શબ્દ રહી ગયો ઓછો લાગે છે। તો મોટર કારની સામાન્ય ઝડપ શું? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જો ઝડપ ઓછી તો સમય વધારે। માનો કે તમે પોતાના ઘરેથી કોઈ એક સ્થળે પહોંચવા માટે ચાલતા જાઓ છો, મતલબ કે તમારી ઝડપ ઓછી છે, એનો મતલબ કે સમય વધુ લાગશે બરાબર છે। અને એ જ અંતર પૂરું કરવા માટે તમે ઘરેથી જે તે સ્થળે પહોંચવા માટે બરાબર છે સાયકલ લઈને જાઓ છો તો બરાબર છે, પહેલા કરતા ઝડપ વધી એટલે હવે સમય ઓછો લાગશે। અને કદાચ સાયકલ જગ્યાએ જો તમે બાઇક કે પછી એક્ટિવા લઈને જાઓ છો તો હવે એના કરતા પણ ઝડપ વધી ગઈ એટલે પહેલા કરતા એથી પણ ઓછો સમય લાગશે। ટૂંકમાં જ્યાં ઝડપ વધુ ત્યાં સમય ઓછો, ઝડપ વધુ હોવાથી સમય ઓછો લાગશે। ક્લિયર? એક આ વાત યાદ રાખજો બરાબર છે। ચાલો, હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે મોટર કારની સામાન્ય ઝડપ શું? આપણે શરૂઆત ત્યાંથી કરી લીધી છે મિત્રો। ચાલો, કે ધારો કે મોટર કારની સામાન્ય ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે। આપણે ખ્યાલ છે ઝડપ ને એકમ શું આવે, કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે। આપણે જે શોધવાનું છે એ ધારી લઈએ છે કે ધારો કે મોટર કારની સામાન્ય ઝડપ શું છે, x કિલોમીટર પ્રતિ કલાક। હવે પ્રશ્નમાં એવું કહે છે કે જો એની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટર વધારવામાં આવે, એની ઝડપમાં વધારો કરવામાં આવે છે બરાબર છે, ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરતા તો હવે આપણને એક નવી ઝડપ મળશે। એ નવી ઝડપ શું છે? તો નવી ઝડપ બરાબર પહેલા કેટલી ઝડપ હતી, x કિલોમીટર પ્રતિ કલાક, હવે એમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થયો અને નવી ઝડપ થશે x વત્તા 10 કિલોમીટર પ્રતિ કલાક। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે જો વધારો થાય તો આપણે ઉમેરવાના છે પ્લસ, અને જો ઝડપમાં ઘટાડો થાય તો શું આવે, માઇનસ। અત્યારે આપણે ઉમેરીએ છીએ x વત્તા 10, અને જો કદાચ ઘટાડો થતો હોય તો આપણે અહીંયા શું લખો, x માઇનસ 10। ક્લિયર? હવે આપણી પાસે બંને ઝડપ છે બરાબર છે, કે પહેલી સામાન્ય ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક હતી અને નવી ઝડપ કેટલી થઈ છે, x વત્તા 10 કિલોમીટર પ્રતિ કલાક। આટલી ઝડપે આપણે અંતર કાપવાનું છે, કેટલું અંતર, 200 કિલોમીટર બરાબર છે। તો આપણે શોધવું પડે કે 200 કિલોમીટર નું અંતર કાપતા પહેલા કેટલો સમય લાગતો હતો અને પછી કેટલો સમય લાગે છે એ સમજવા માટે પહેલા અહીં આપણે જોઈ લઈએ કે આપણે વિજ્ઞાનનું એક સૂત્ર ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। ક્લિયર? આ સૂત્ર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। હવે આમાંથી જો આપણે સમય શોધવો હોય તો સમયને કરતા બધા સમય is equal to અંતર છેદમાં ઝડપ, સમય અહીંયા જશે ઝડપ આ બાજુ આવે, તો આપણે આવું લખી શકીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ બરાબર છે। આ બધા લોજિકલ છે બરાબર, આપણે યાદ રાખવું જરૂરી છે। ઓકે, હવે આપણે બંનેનો સમય શોધી લઈએ, જેમ કે પહેલા 200 કિલોમીટર નું અંતર, 200 કિલોમીટર નું અંતર, ક્લિયર? આટલો અંતર કાપવાનું છે, કેટલી ઝડપે, પહેલી ઝડપે x ઝડપે, x ઝડપે કાપતા લાગતો સમય ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એને ગણીએ t1। આપણે સમયને શું ગણીએ છીએ, t1 is equal to, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું છે કે સમય બરાબર શું, અંતર ભાગ્યા ઝડપ, અને આ લીટીમાં બંનેનો ઉલ્લેખ થઈ જાય છે, અંતર કેટલું 200, ઝડપ કેટલી x, અહીંયા લખીશું 200 છેદમાં x, અને સમયનો એકમ શું આવે, કલાક।
ક્લિયર થઈ ગયું ચાલો એની એ જ વાત પણ આપણે હવે થોડું ઝડપ બદલીએ કે 200 કિલોમીટર નું અંતર 200 કિલોમીટર નું અંતર x 10 ઝડપે x 10 કિલોમીટર પ્રતિ કલાક એવું પણ લખી શકું છું x 10 ઝડપે કાપતા લાગતો સમય લાગતો સમય બરાબર છે આને આપણે ગણીએ t2 સમય ઓકે તો હવે લખાશે અંતર કેટલું 200 અને સમય કેટલું સોરી ઝડપ કેટલી x 10 ક્લિયર તો બહુ સિમ્પલ થઈ ગઈ ગણતરી તો તમને જે અંતર આપ્યું છે અંતર તમારે અંશમાં લખવાનું છે અને બંને વખત જે ઝડપ છે સામાન્ય ઝડપ અને નવી ઝડપ એના છેદમાં લખવાની છે ક્લિયર ઓકે ચાલો હવે પ્રશ્નમાં કઈ સૂચના આપી છે કે જો ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો પહેલા કરતા 1 કલાક સમય ઓછો લાગે સ્વાભાવિક છે કે ઝડપ વધી ગઈ એટલે સમય ઓછો થવાનો છે બરાબર છે ઓકે તો આપણે અહીંયા બાદબાકી કરીશું કુલ સમય નથી આપ્યો કુલ સમય લખ્યો હોય તો પ્લસ કરવાના છે અહીંયા આપણે બાદબાકી કરીશું બાદબાકી કોની કરે બરાબર છે કયો સમય પહેલા લખ્યો તો વિદ્યાર્થી મિત્રો જેમાં ઝડપ ઓછી એનો સમય વધુ જેની ઝડપ ઓછી એનો સમય વધુ એટલે આ પહેલા લખાશે બરાબર છે અહીંયા ઝડપ વધારે છે એટલે સમય ઓછો છે એટલે ફરી લખો અહીંયા આપણે લખીશું p1 માઇનસ t2 ઇઝ ઇક્વલ ટુ 1 આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે 1 ક્લિયર થઈ ગયો બરાબર છે પહેલાનો સમય વધારે છે બીજાનો સમય ઓછો છે આ બાદ બાકીમાં કેટલો તફાવત મળે છે 1 કલાક જેટલો સમય ઓછો લાગે છે ક્લિયર આ આપણને માટે 200 છેદમાં x માઇનસ 200 છેદમાં x 10 ઇઝ ઇક્વલ ટુ 1 વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખો ફરી એક વાર તમને સૂચના આપી દઉં બરાબર છે કે જ્યાં ઝડપ વધુ એ પહેલા લખવાનું છે સર જ્યાં ઝડપ ઓછી એ પહેલા લખવાનું છે એટલે આપણે યાદ રાખીશું કે જો ઝડપમાં વધારો થાય તે વધારાવાળું પદ પછી આવે અને કદાચ કોઈ પ્રશ્નમાં ઘટાડો થતો હોય તે ઘટાડાવાળું પદ પહેલા લખવાનું છે ક્લિયર ચાલો 200 છેદમાં x માઇનસ 200 છેદમાં x 10 ઇઝ ઇક્વલ ટુ 1 આ સમીકરણ બન્યું હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લઈએ તો છેદ અલગ અલગ હોવાથી બરાબર છે ચોકડી ગુણાકાર થશે 200 નો ગુણાકાર x 10 સાથે x 10 સાથે માઇનસ 200 નો ગુણાકાર x સાથે છેદમાં x અને x 10 બંને ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે જ્યારે પણ આપણે છેદ સરખો કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ ત્યારે લસા તરીકે બંનેનો ગુણાકાર લખવાનો રહેશે ઇઝ ઇક્વલ ટુ એ ક્લિયર ચાલો 200 નો ગુણાકાર x સાથે 200 x 200 નો ગુણાકાર 10 સાથે 2000 માઇનસ 200 x ઇઝ ઇક્વલ ટુ બરાબર છે આ બંને ઉપર આપણે પેલી બાજુ લીધી જેનો ગુણાકાર કોની સાથે થશે 1 સાથે અને 1 સાથે ગુણાકાર થાય એટલે જવાબ એનો 1 x ઇન્ટુ x 10 બરાબર છે x ઇન્ટુ x 10 ચાલો અહીંયાથી 200 x 200 x ધન ઋણ કટ થાય તો હવે આપણી પાસે શું વધે છે 2000 બરાબર x નો ગુણાકાર x સાથે અને 10 સાથે x સ્ક્વેર 10 x ક્લિયર અને પ્રમાણિત સ્વરૂપ 0 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર 10 x માઇનસ 2000 આને બદલો ઓકે હવે અવયવીકરણની રીત આપણને યાદ છે કે 2000 ના ભાગ પાડીને 10 લાવવાનો બરાબર તો અહીંયા પણ તમને એક ટૂંકી રીત સમજાવી જો વિદ્યાર્થી મિત્રો છેલ્લે 2 0 અને વચ્ચે 0 તો આને થોડાક સમય માટે અવગણો છેલ્લી 2 0 અને વચ્ચે 1 0 તો આને થોડાક સમય માટે અવગણવાનું બરાબર છે એને આપણે ધ્યાન પર ના લઈશું તો શું વધ્યું 20 અને અહીંયા શું વધ્યું 1 તો આપણે એવું વિચારીએ કે 20 ના ભાગ પાડીને બાદબાકી કરીને 1 લાવવાના છે તમે તરત જ જવાબ આપશો 5 6 20 બરાબર છે નિશાની કઈ જોઈએ છે પ્લસ મોટા અંકને અને લીલાય ક્લિયર પાટીનો સંખ્યા છે 2000 તો આ જે 2 0 ઉમેરી એમાંથી 1 0 અહીં આપી દો
अन्य एक बाजू रही थी बाकी बाजू जिन्हें आपने दर्शाई थी ए बी इज इक्वल टू तो ए माप के पूछे बे गणा करता बे वधु सौथी नवी बाजू एना बे गणा करता बे वधु छे क्लियर ओके तो आ प्रमाणे आपणे बाजू ने ધરી છે હવે x મેળવવા માટે એટલે શોધવાનું શું છે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર યાદ હોવું જોઈએ અને એ પણ કાટકોણ ત્રિકોણ માટે એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા b કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર ભાગ્યા એટલે આપણે કહેશે આ બે બાજુઓના માપ હોવા જોઈએ અને એ મેળવવા માટે શું શોધવું પડશે પહેલા x શોધવા પડશે ક્લિયર તો ચાલો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો ક્લિયર છે બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે આપણે આવું લખી શકાય બાજુનો વર્ગ વત્તા બાજુનો સરવાળો છે એટલે ક્રમનો નિયમ લાગુ પડે તમે જે પહેલા કે પછી લખો એ વાંધો નહીં ઓકે ચાલો કર્ણ શું છે AC સ્ક્વેર is equal to AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર plus BC સ્ક્વેર AB સ્ક્વેર plus BC સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય લખો એટલે વર્ગ પર જ્યાં લખવાનો છે હવે કિંમત મૂકીએ છે AC નું મૂલ્ય કેટલું છે વિદ્યાર્થી મિત્રો 3x ઓછા 2 નો વર્ગ is equal to AB બરાબર 2x વત્તા 2 નો વર્ગ અને BC is equal to x નો વર્ગ તો આકૃતિ દોરવાથી પણ આપણું ઘણું કામ સહેલું થઈ જાય છે બરાબર છે ચાલો માટે a માઇનસ b હોલ સ્ક્વેર જેનું વિસ્તરણ તમને સારી રીતે આવડતું જશે પ્રથમ પદનો વર્ગ 9x સ્ક્વેર વચ્ચે 3 3 નો ગુણાકાર 2 2 4 4 તરી 12x દિશાની માઇનસ અને અંતિમ પદ હંમેશા ધન હોય 2 નો વર્ગ 4 ઓકે ફરી એક વાર યાદ કરી દો 3x નો વર્ગ 9x સ્ક્વેર 2 નો વર્ગ 4 બંને ઘન લખવાના માઇનસ છે તો માઇનસ મૂકો 3 2 6 6 2 12x ક્લિયર ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા 2x નો વર્ગ 4x સ્ક્વેર વચ્ચે 3 3 નો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2x 2 2 4 4 2 8x અને 2 નો વર્ગ 4 અને છેલ્લે જુઓ તો એક પદ છે x સ્ક્વેર ઓકે તો આ કયો વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ હવે સાદો અનુપાત x સ્ક્વેર ને x સ્ક્વેર સાથે લખીએ બરાબર છે તો જા 9x સ્ક્વેર પહેલી બાજુ થી 4x સ્ક્વેર લાયા અને x સ્ક્વેર પણ આ બાજુ લાયા બરાબર છે તો -4x સ્ક્વેર -x સ્ક્વેર હવે અહીંયા છે -12x એ બરાબર ની ડાબી બાજુ છે નિશાની અહીં રહેશે આપણે જમણી બાજુ થી 8x આ બાજુ લઈએ એટલે થશે -8x ક્લિયર અહીંયા છે -4 અને પહેલી બાજુ થી આવો આ બાજુ -4 is equal to 0 ક્લિયર આમ તો જો વિદ્યાર્થીઓ બરાબર ની બંને બાજુ સરખું પદ સરખી ક્રિયામાં હોય તો તમે કટ કરી શકો છો એટલે 4 ઘન 4 પેલી સોરી 4 અહીંયા પણ ઘન છે અહીંયા પણ ઘન છે તો કટ કરી શકાય અને નહીં કટ કરો એટલે આ બાજુ આવશે તો પણ કટ થવાના છે જો પ્લસ માઇનસ ક્લિયર ચાલો 9x સ્ક્વેર માંથી 4x સ્ક્વેર બાદ થયા 5x સ્ક્વેર 5x સ્ક્વેર માંથી ફરી x સ્ક્વેર બાદ થયા એટલે કે 4x સ્ક્વેર મોટો અંક ધન એટલે જવાબ ધન -12x -8x નિશાની સમાન બરાબર છે અને નિશાની સરખી હોય તો શું થાય સરવાળો ઋણ સંખ્યાનો સરવાળો પણ ઋણ થશે ધન સંખ્યાનો સરવાળો ધન એમ ઋણ સંખ્યાનો સરવાળો શું રહેશે ઋણ ઇઝ ઇક્વલ ટુ 0 ક્લિયર ચાલો હવે તમે આનું અવયવીકરણ કરી શકો છો પૂર્ણવર્ગની રીતે અને ઘણીવાર દાખલો અહીંયાથી બહુ સરળ બની જતો હોય જેમ કે આ 20x પહેલી બાજુ લઈ લો અથવા તો 4x સામાન્ય લો એવું સમજી લો આમાંથી 4x સામાન્ય નીકળે છે તો કૌંસમાં શું રહેશે પહેલા પદમાં આવશે x માઇનસ 20x માંથી 4x સામાન્ય એટલે શું વધે છે 5 is equal to 0 માટે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બે અવયવ છે 4x એક અવયવ છે અને બીજો અવયવ કયો છે x - 5 આપણે એને કોની સાથે સરખાવવાનો છે 0 તો 4x is equal to 0 અથવા x - 5 is equal to 0 that's why x is equal to 0 ભાગ્યા 4 0 સાથેનો ગુણાકાર 0 સાથેનો ભાગાકાર 0 થશે અથવા x is equal to 5 વિદ્યાર્થી મિત્રો અહીંયા x એ શું છે x એ ત્રિકોણની બાજુની લંબાઈ છે બરાબર છે અને લંબાઈ ક્યારેય શૂન્ય ન હોય
લંબાઈ ક્યારે શૂન્ય હોય નહીં, ઋણ ન હોય, તો આપણે શું સ્વીકારવું પડે? x = 5 સ્વીકારવું પડે. ક્લિયર? હવે આપણે x ની વેલ્યુ તો શોધી રહ્યા, પણ આપણે શોધવાનું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર છે? એ ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા પાછું લખવું પડશે, ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/3 ગુણ્યા પાયો ગુણ્યા v. બરાબર? આવું સૂત્ર આપણને ખબર છે, 1/3 ગુણ્યા પાયો. પાયો એટલે કે BC. BC ની વેલ્યુ કેટલી આવી છે? x. એટલે x બરાબર આપણી પાસે છે 5 ચાલ લખીએ અહીંયા x ગુણ્યા v એટલે કે આ AB. બરાબર છે? એનું માપ છે 2x / 2. ક્લિયર? ચાલો 1/3 ગુણ્યા x ની જગ્યા પર લખો તમે 5 અને 2 × 5 એટલે કે 10. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થાન ઓછું છે એટલે લખું છું 2 × x ની કિંમત કેટલી? 5. એટલે 2 × 5 = 10 અને 10 + 2 = 12. ઓકે, જો એક સ્ટેપ હું ઘટાડું છું, 10 ને 2 કેટલા થશે? 12. એટલે અહીંયા સીધે સીધા મૂકી દઉં છું 12. બરાબર છે? ચાલો છેદ ઉડાડો, 2 × 6 2 કરો એટલે શું વધે છે? 5 × 6 = 30 ચોરસ 1. ક્લિયર? તો આ પ્રમાણે તમારે સૌપ્રથમ બાજુની લંબાઈ શોધવાની, સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરી શકાય છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો વધુ એક ઉદાહરણ આપણે સમજીએ. ઓકે, આ ઉદાહરણ એ ઉંમર આધારિત છે. હવે ઉંમર વાળા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવાના એ પણ અહીંયા સમજાવી દીધું. જુઓ, રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની, શું કહ્યું છે? આજથી એટલે હાલની ઉંમર. બરાબર છે? એટલે વર્તમાન ઉંમર કહેવાય. બરાબર છે? રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર. બરાબર? એટલે ભૂતકાળની વાત થઈ. અને સોરી, પહેલાની ઉંમરનો વ્યસ્ત અને હવે પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક લખવાનું બાકી રહી ગયું છે. બરાબર છે? હવે પછીની ઉંમરના 8. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ લખવાનું બાકી છે કે હવે પછીના 5 વર્ષ પછીની ઉંમર, 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો તેની હાલ અત્યારની ઉંમર શોધો, એટલે કે હાલની ઉંમર, વર્તમાન ઉંમર શોધો. બરાબર છે? તો લગભગ તમારે દરેક પ્રશ્ન કે જે વર્ષ દ્વારા પૂછાય છે એમાં સૌથી પહેલું વિદ્યાર્થીઓ લખવાનું છે જે તે વ્યક્તિની હાલની ઉંમર ધરાવે, કે જે આપણે શોધવાની છે. બરાબર? અહીંયા લખીશું કે ધારો કે રહેમાનની હાલની ઉંમર = x વર્ષ. બરાબર છે? આ એની આપણે હાલની ઉંમર ધારી લઈ. હવે આપણે વિદ્યાર્થી બે અલગ અલગ ઉંમર મેળવવાની છે. એક 3 વર્ષ પહેલા, અત્યારે 2020 ચાલે છે. બરાબર? 3 વર્ષ પહેલા 2017માં તેની ઉંમર કેટલી હશે એવું આપણે ખબર છે. બરાબર? સર, એવું શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, અત્યારની ઉંમર જો એની x હોય તો એની 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ? ચાલો એ ઉદાહરણ તમારી ઉંમરથી લઈએ. ધારો કે તમારી અત્યારની હાલની ઉંમર 14 વર્ષ છે. કેટલી છે? 14 વર્ષ. 3 વર્ષ પહેલા કે જ્યારે તમે ધોરણ 7માં ભણતા હતા, બરાબર, ત્યારે તમારી ઉંમર કેટલી હતી? તો 14 − 3 = 11 વર્ષ. ક્લિયર થાય છે? એટલે પહેલા શબ્દ આવે એટલે હાલની ઉંમરમાંથી તમારે બાદ કરવાના છે, અને પછી શબ્દ આવે કે હવે 5 વર્ષ પછી, બરાબર છે, ત્યારે કેટલા તમારે ઉમેરવાના છે. પહેલા શબ્દ આવે તો હાલની ઉંમરમાંથી બાદ કરો, અને પછી શબ્દ આવે તો હાલની ઉંમરમાં ઉમેરો. બરાબર? એ પણ આપણે અહીંયા લખવું પડે. ધારો કે જો એની હાલની ઉંમર 1 વર્ષ હોય માટે 3 વર્ષ પહેલાની ઉંમર, 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? તો હાલની ઉંમરમાંથી 3 વર્ષ બાદ કરો x ઓછા 3 વર્ષ. ફરીથી પહેલાની ઉંમર એટલે ભૂતકાળ. બરાબર? એટલે આપણે એનું પાછું જવું પડે છે, એટલે 3 બાદ કરવા, અને 5 વર્ષ પછી, 5 વર્ષ પછીની ઉંમર, એનો મતલબ કે હાલની ઉંમર x છે, હવે 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તેની ઉંમર થશે x વત્તા 5 વર્ષ. ક્લિયર? ફરીથી એક વાર સતત કરી લો, રિવાઇઝ કરી લો. ઉંમરવાળા પ્રશ્નમાં સૌપ્રથમ તમારે હાલની ઉંમર ધારવાની છે, ત્યાર પછી તમને શબ્દ આપેલો હશે પહેલા કે પછી. બરાબર છે? જો તમને શબ્દ આપેલો હોય 3 વર્ષ પહેલા, એનો મતલબ કે હાલની ઉંમરમાં 3 વર્ષ બાદ કરવાના છે, અને શબ્દ આપ્યો હોય કે 5 વર્ષ પછી શબ્દ આપ્યો હોય કે હાલની ઉંમરમાં તમારે 1 વર્ષ ઉમેરવાના
છે ક્લિયર થઈ ગયું ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાની છે આપણે સમીકરણ સેલ બનાવવાનું છે તો 3 વર્ષ પહેલા જે ઉંમર હતી x વિદ્યાર્થી એનો વ્યસ્ત લેવા અને હવે 5 વર્ષ પછીની જે ઉંમર હશે એનો પણ વ્યસ્ત લેવા આ બંનેનો સરવાળો એ એક તૃતીયાંશ છે એવી સૂચના આપણે લખીએ અહીંયા બરોબર છે x ઓછા 3 નો વ્યસ્ત is equal to કોઈ પણ નો છેદ ના હોય તો શું વિચારાય છે 1 અને ઉલટા એ શું આવે 1 ના છેદ માં x - 3 ક્લિયર અને એ પ્રમાણે x = 5 નો વ્યસ્ત is equal to 1 ના છેદ માં x = 5 અને પ્રશ્નની સૂચના પ્રમાણે આ બંને નો સરવાળો એ આપણે કરતો શોધવાનો ક્લિયર એ શબ્દ સુધી પહોંચો સૌથી પહેલી હાલની ઉંમર ધારો ત્યાર પછી 3 વર્ષ પહેલાની ઉંમર મેળવો ત્યાર પછી 5 વર્ષ પછીની ઉંમર મેળવો અને હવે પ્રશ્નની સૂચના પ્રમાણે બંનેઓના વ્યસ્ત લીધા અને હવે આપણે સમીકરણ બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 3 વર્ષ પહેલાની ઉંમર x - 3 નો વ્યસ્ત વત્તા 5 વર્ષ પછીની ઉંમર x = 5 નો વ્યસ્ત આ બંનેઓનો સરવાળો is equal to 1/3 ક્લિયર થઈ છે હવે બધું સિમ્પલ છે આપણે સબ શીખી ગયા છે x વત્તા 5 નો છેદ સરખો છે તમારો જવાબ આવશે ને છેદ સરખા કરવા પડે છેદ સરખા કરવા માટે શું કરવાનું છે ચોકડી ગુણાકાર કરી લઈએ એક લસાઅની પ્રક્રિયા છે x વત્તા 5 ને 1 સાથે ગુણો અને 1 સાથે ગુણવાથી જવાબ a નો 1 વત્તા x - 3 ને 1 સાથે ગુણો તો એને પણ 1 સાથે ગુણવાથી જવાબ a નો 1 ક્લિયર x વત્તા 5 ગુણ્યા a x - 3 ગુણ્યા a અને છેદ માં શું કરશો બંનેનો ગુણાકાર લસા તરીકે x - 3 x વત્તા 5 is equal to 1/3 બરાબર છે ચાલો લસા રૂપ આપી દો x + x 2x 5 માંથી 3 ગયા 2 મોટો અંક ધન જવાબ પૂરેપૂરું ધ્યાન આપવાનું છે સરવાળો બાદબાકી નિશાની બધું છે ક્લિયર ચાલો અહીંયા ગુણાકાર થશે x નો ગુણાકાર x સાથે x² x નો ગુણાકાર 5 સાથે 5x -3 નો ગુણાકાર x સાથે અને -3 નો ગુણાકાર 5 સાથે -15 is equal to 1/3 માટે 2x + 2 છેદ માં x નો વર્ગ + 5x માંથી 3x ગયા 2x -15 is equal to 1/3 ક્લિયર ચાલો માટે 3 ને ગુણાકાર માં આવા દો 3 ગુણ્યા 2x + 2 આ જે છેદ માં છે એ કેવી બાજુ લઈ જાવ કોની સાથે ગુણાશે 1 સાથે એટલે જવાબ એ નો 1 x² + 2x - 15 બરાબર છે ચલો હવે 3 2 6x 3 2 6 is equal to x² + 2x - 15 બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સ્થાન તો છે નહીં બરાબર છે એટલે થોડીક અહીં આપણે જગ્યા બનાવીએ પછી દાખલો ગણી લઈશું બરાબર ઓકે અહીં આપણે થોડું લખવાનો પ્રયત્ન કરીએ બરાબર છે ચાલો હવે એને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે 6x + 6 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ અહીંયા કંઈ નહીં વધે શું લખીશું g 0 is equal to x² + 2x 2x ની બાજુમાં લખો 6x સજાતીય પદ x વાળું પદ x વાળા પદની જોડે થાય -6x ઓકે ત્યાર પછી અહીંયા છે -15 અને પેલી બાજુ -15 -6 ક્લિયર ચાલો 6x અને 6 બંનેમાં આપણે પેલી બાજુ માટે 0 is equal to x² 2x માંથી 6x છે -4x 15 અને 6 21 ઋણ સંખ્યાઓ સરવાળો હવે તો બહુ સિમ્પલ થઈ ગયું 21 ના ભાગ પાડો બાદબાકી કરો અને નિશાન સોરી કેટલા આવવાના છે 4 7 ગુણ્યા 3 માઇનસ પ્લસ x x ક્લિયર ચાલો માટે 0 is equal to x - 7 x + 3 બરાબર છે માટે x - 7 = 0 અથવા x + 3 = 0 x is equal to 7 x is equal to -1 આપણે ખબર છે કે x એ ઉંમર ધારેલી છે અને ઉંમર ન હોય
x बराबर माइनस 3 અસત્ય છે તો આપણે શું લઈ શકાય વિદ્યાર્થી મિત્રો x બરાબર 7 તો છેલ્લે જવાબમાં લખવાનું રહેશે કે રહેમાનની હાલની ઉંમર રહેમાનની અત્યારની ઉંમર 7 વર્ષ થશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો કુલ પ્રશ્નમાં દરેકે દરેક પ્રશ્નમાં બરાબર છે આપણી સમજણ શક્તિનો ઉપયોગ કરવો જ પડે તર્ક શક્તિ ઉપયોગમાં લેવી જ પડે દરેક દાખલે એક સમાન નથી સમાન ક્યાંથી છે કે સમીકરણ બનાવ્યા પછી બરાબર છે તમે ઇઝીલી એનો ઉકેલ અવયવીકરણથી કે પૂર્ણવર્તી કે પછી દ્વિઘાત સૂત્રથી મેળવી શકો છો પણ સમીકરણ બનાવવું એના માટે તમારે પૂરેપૂરી રીતે પ્રશ્ન પર ધ્યાન આપવાનું રહેશે પ્રશ્ન પર ફોકસ કરવાનું રહેશે દરેકે દરેક શબ્દનું ધ્યાન રાખવાનું રહેશે અને શબ્દ પ્રમાણે તમે જશો એ પ્રમાણે ધારણા કરશો એ પ્રમાણે પદને ગોઠવશો ત્યાર પછી આપણે દ્વિઘાત સમીકરણ મેળવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આવા જ કેટલાક દાખલા તમને વર્કશીટમાં પણ સમજેલા છે અને એવા જ કેટલાક દાખલા તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં પણ આપેલા છે આપ પૂરેપૂરો પ્રયત્ન કરશો વિડીયો અને વર્કશીટનો પૂરેપૂરો અભ્યાસ કરશો બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો